બગસરા પંથકમાં છેલ્લા લાંબા સમયથી દીપડાનો ત્રાસ તેમજ હુમલાના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. ફરીવાર પંથકના મોટા મુંજિયાસર ગામે દીપડાએ 55 વર્ષીય વૃદ્ધને ફાડી ખાતા ગ્રામજનોમાં રોષ ભભૂક્યો છે. અગાઉ વન વિભાગે સ્થાનિકોને દીપડો પકડાઈ ગયો હોવાની વાત કહી સંતોષ અપાવ્યો હતો, પરંતુ ફરીવાર ઘટના સામે આવતા ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કરતા સરકાર સમક્ષ દીપડાને મારી નાખવા મંજૂરી માંગી છે. એ દીપડા આજે લગભગ 19 કે 20મું મરણ છે અને મારા ગામમાં બીજું મરણ છે. અને ગઈને આગલી રાત્રે મારા ગામમાં ગામ વૈશ્યા દીપડું દેખાણું હતું. મેં કાલે જંગલ ખાતાવાળાને કાલે સાંજે ફોન કરીને કીધું હતું કે ભાઈ તમે આમાં થોડુંક સિરિયસ લેજો, આ દીપડું હજી ડેન્જર છે અને ગામની વૈશ્યા આવ્યું છે અને આ માનવ પક્ષી છે. તો એણે ખાલી પિંજરું મેલીને વી ગયા, એણે કોઈ અહીંયા સ્ટાફ મેળવાની તસ્તી કાંઈ લીધી નથી. અને આજે આ ગરધણી ચાર માંગ સાથે ઉભા છે ત્યારે જ લાજ સ્વીકારશે કે આ જે તે અધિકારી ઉપર FIR દાખલ કરવી અને ખૂન કેસનો દાખલ કરવો ગુનો કે આ એને ખૂન કર્યું છે એવું. બીજું નામ શું છે? રાજ્ય ગુરુ સાહેબને અમે કીધું હતું એટલે FIR દાખલ થાય અને ખૂન કેસનો ગુનો દાખલ થાય. બીજું આ વ્યક્તિને જ્યાં સુધી આ દીપડું ન પકડાય ત્યાં સુધી અમારે આ લાશની કાંઈ જરૂર નથી એવું ગરધણી પોતે કીધું છે. ત્રીજો મુદ્દો એ છે કે સરકાર આટલી બધી સિરિયસ હોય તો આ જંગલ ખાતાના સ્ટાફ કે અધિકારી આ દીપડાને શૂટ કરતા નથી. તો આ દીપડાને જ્યાં ભળે ત્યાંથી શૂટ કરી અને એની લાશ બતાવવામાં આવે. અને ચોથો મુદ્દો એવો છે કે આ વ્યક્તિ મરનાર વ્યક્તિ અતિ ગરીબ હોય તો આને ઓછામાં ઓછી 25 લાખની રકમ આપવામાં આવે. આ ચાર મુદ્દા જ્યારે નિકાલ થાય ત્યારે આ લાશને અમે અહીંથી લઈ જવાના છીએ જે તે અધિકારીને. એક તો અને પાંચમો મુદ્દો એ છે કે અમને દિવસમાં ખેતીવાડીમાં 3 ફેઝ લાઇટ આપવામાં આવે. જ્યાં સુધી અમને લાઇટ 3 ફેઝ દિવસની નહીં આપવામાં આવે આ 5 મુદ્દાના નિકાલ થાય ત્યાર પછી અમે આગળની બીજી કાર્યવાહી કરશું. ત્યાં સુધી અમારે કોઈ વસ્તુની આ લાશને કે કોઈ આ વ્યક્તિ અમારું જો છે એ બહુ ગંભીર વાત છે અને એનું અમને બહુ મોટું દુઃખ છે. પણ આ બીજો વ્યક્તિ છે અને આજે કાલે સવારે આવી રીતે જો બનાવ બનતા રહે તો આજે અમારે ખેતી છોડવી કે શું કરવું એ નિર્ણય અમે લઈ શકીએ એમ નથી. જ્યાં સુધી આ 5 મુદ્દાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે આ લાશ સ્વીકારવાના નથી. આ વિસ્તારમાં આ 16મો બનાવ બન્યો છે. માનવ ભક્ષી દીપડાએ 16માં અમારા ખેડૂતને મોતને ઘાટ ઉતાર્યા છે, 60 લોકોને ઘાયલ કર્યા છે. જંગલ ખાતા પાસે માહિતી માંગી CCF એવું કહે છે કુલ 290 દીપડા પકડ્યા, એમાંથી 264 દીપડા છોડી મૂક્યા છે. અમે એક બાજુ જંગલ ખાતું ગુમરા કરે લોકોને કે અમે દીપડા પકડીને પૂરી દઈએ છે, તો આ મારા મને જે માહિતી આપી છે એમાં 264 તો છોડી દીધા. વાત એ છે કે જંગલ ખાતું લોકોને ગુમરા કરે છે અને અમારો 15મો મુંજિયાસર મુકામે અમારા ખેડૂતને ફાડી કાઢો છે. એક બાજુ ગળું પીડ્યું છે અને એક બાજુ એનું ધડ ખાઈ ગયા છે. હવે આવી સ્થિતિ ખેડૂતોની થઈ છે. ખેડૂતોની માગણી આજે હવે અમારી લિમિટ પૂરી થઈ ગઈ છે એની હૈદ હોય 15 લોકોને ફાડી ખાય મોતને ઘાટ ઉતારે ત્યાં સુધી તંત્ર શું કરે છે? દીપડાઓ પકડીને છોડી દેવામાં આવે છે. અત્યારે જ મને આગળ ફોન આવ્યો મુંજિયા આપણે લુંઘિયાની અંદર એક ઝાડવા ઉપર ત્યાં ધોળા દિવસે 3 દીપડા બેઠા છે. આ કે દીપડા પકડી લઈ છે, દીપડા અમે પકડી લીધા એવી મને માહિતી માંગી છે. અમે ઠાર મારવાની કોઈ જરૂર નથી તો પછી આ દીપડા કેમ આવી ગયા છે એટલા બધા? મારી માગણી એ છે કે અમારો ખેડૂતને એક જ હતો કમાવા વાળો ઘરમાં, એને દીપડાએ મોતને ઘાત ઉતાર્યા છે. એ ખેડૂતને 25 લાખ રૂપિયાનું વળતર મળે અને તમારા દીપડા રેવન્યુ સર્વે નંબરમાં અમારા બાપ દાદાની મિલકતમાં આવી ગયા છે. દીપડાને જો અમારો ખેડૂત એના કુવાડી કે પાવડો કે તગારું કઈ હાથમાં હોય, અમારા ખેડૂતે જો દીપડા ઉપર એક જરાક વાર કર્યો હોય ને, દીપડાને કઈક ઈજા થઈ તો જંગલ ખાતું કલમ 216-9-51 વન્ય પ્રાણી સંરક્ષણ ધારામાં અમારા ખેડૂતને એના આખા ઘરને ફિટ કરી દે છે. તો આજે અમારી માગણી એવી છે કે અમારા ખેડૂતને અમારી બાપ દાદાની મિલકત રેવન્યુ સર્વે નંબરમાં આવી અને દીપડાએ મોતને ઘાટ ઉતાર્યા છે. જે અધિકારી હોય ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો એની ઉપર 302નો ગુનો દાખલ થાય અને તમારા જે કાંઈ દીપડા અમારી રેવન્યુ સર્વે નંબરમાં આવ્યા છે એ તમામ દીપડાઓને પકડી અને એક પાર્ક બનાવીને એમાં રાખવામાં આવે આવી અમારી માગણી છે. અને દિવસે લાઈટ જોઈએ છે. કેટલી રજૂઆત કરી ખેડૂતોએ કે 5 તાલુકામાં 15 લોકોને દીપડા ફાડી ખાય, 66 લોકોને ઘાયલ કરી દે, તોય તંત્ર કેમ જાગતું નથી?
કેટલી માગણી કે રાત નો ખેડૂ પાણી વાળવા જાય, રાતે પાણી વાળતા હતા ભાઈ ને, રાતે દીપડા ઉપાડ્યો તો તમને દિવસે પાંચ તાલુકામાં લાઈટ આપવા વાંધો શું છે? અમને કહે છે કે તમે ફીડરો મોકલાવો, ફીડરના નામ મોકલાવ્યા એવા 66 કેવીમાં ક્યુ ફીડર ક્યાંથી નીકળે બધું એને પહોંચાડી દીધું. તો પાંચ તાલુકામાં તાત્કાલિક ધોરણે તંત્ર અને સરકાર દ્વારા દિવસે વીજળી આપે, અમારા ખેડૂતને 25 લાખનું વળતર આપે, અને આ રેવન્યુમાં દીપડા આવ્યા છે એ દીપડાને પાર્ક બનાવીને એમાં રાખવામાં આવે, અને જે ગુનેગાર છે આમાં જેનો દીપડો હોય, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કે અમારો દીપડો છે એનો દીપડો અમારા ખેડૂતને પાડી ખાતો, એની પર 302 નો ગુનો દાખલ થાય આવી માગણી છે અમારી. હાલ સામાજિક વનીકરણ વિભાગ અમરેલીએ જે માનવભક્ષી દીપડો છે એને પકડવા માટે પૂરી તૈયારીઓ કરી લીધી છે. અમારે હાલ 3 ડિવિઝનનો સ્ટાફ અહીં હાજર છે. અમારા નાયબ વન સંરક્ષક શ્રી અમરેલી, હું આરએફઓ કુકાવાવ, આરએફઓ સાવરકુંડલા, આરએફઓ લીલિયા, શેત્રુંજય વનીકરણ વિભાગ, શેત્રુંજય વન વિભાગ હસ્તક છે એ પણ હાજર છે. એટલે કુલ વન વિભાગનો 50નો સ્ટાફ હાજર છે. હવે શક્યતા છે કે આજે સાંજે ફરી દીપડો આ જ ગામમાં આવે, એટલે અમે પૂરી તૈયારી કરી રાખી છે. અમે 10 પિંજરા ગોઠવી દીધા છે અને દીપડાને આજને આજ પકડવાની અમે ઝુંબેશ ચલાવ્યા છીએ. અને અમે ગામ લોકોને અને દરેક ખેડૂત મિત્રોને અમે વિનંતી કરીએ છીએ કે રાત્રિ દરમિયાન એ પોતાના ખેતરમાં પાણી વાળવા જાય તો સાવચેતી રાખે. દીપડા આવવાની અથવા એવી કોઈ શક્યતા દેખાય અથવા આમનો સામનો થાય તો તુરંત અમને જાણ કરે, તો અમે તાત્કાલિક આ દીપડાને પકડવાની કાર્યવાહી ત્યાં ને ત્યાં કરીશું. અને આ ઉપરાંત ગામને પણ અમે એક વિનંતી કરીએ છીએ. અગાઉ અમારે દીપડા પકડવામાં નિષ્ફળતા મળી હતી, તો અનેકવાર એવું થયું કે દીપડો સામે હોય પણ ગામ લોકોનું ટોળું ભેગું થઈ જાય એટલે દીપડો ત્યાંથી ભાગી જાય છે. અને છેલ્લા 2 મહિનામાં અમરેલી વન વિભાગે 4 દીપડા ગામમાંથી પકડ્યા જ છે અને આજુબાજુના વિસ્તારમાંથી જે છોડ્યા નથી. નહીં, હાલમાં જે જોઈએ તો અત્યારે લોકોએ લાશ સંભાળવાની ના પડી છે. હા, હાલમાં એવું છે, લોકોનો આક્રોશ પણ વ્યાજબી છે કે વારંવાર આવી ઘટનાઓ બને છે અને આ જ વિસ્તારમાં વારંવાર આવી ઘટનાઓ બને છે. ખરેખર દુઃખદ છે. વન વિભાગના અધિકારી તરીકે અને એક મનુષ્ય તરીકે પણ અમે જ્યારે આ સ્થિતિ જોઈએ છીએ, સ્થળ તપાસ કરીએ છીએ, તો ખૂબ દુઃખ થાય છે કે આવા બનાવો બને છે. દીપડા દ્વારા વારંવાર માનવ મૃત્યુ બની રહ્યું છે અહીંયા. એટલે આનું સોલ્યુશન અમે એના જડમૂળમાંથી લાવવા ઈચ્છીએ છીએ. વન વિભાગ કાર્યરત છે, અમારી સાથે આજે મામલતદાર સાહેબ છે, ડેપ્યુટી કલેક્ટર સાહેબ છે.